गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे नु गणित चेप्टर नंबर पांच पेटर्न। बीनी अने घीनी घेर जई रही हती। रस्ता में केटलाक मणसों ने पग दंडी बनावता जोया। तेमा वपरायेली लादीओ जुदा जुदा रंग जुदी जुदी भात हती। तेमने आ मुजब जोयुं, एटले के आ तमने पेटर्न देखाय छे। एमां जुदा जुदा कलर जुदी जुदी भात जे तमने अहीं चित्र बताड़ेलू छे। घेर जईने तेमने दोरडा पर लटकती तेमनी माताની साड़ी जोई। તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી, જે તમારા મમ્મીની સાડીમાં તમે જોવા મળતી હશે ને અહીંયા નીચે ચિત્રમાં પણ જોવા મળે છે। સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી। તેમણે દીવા પર લોખંડની જાળી જોઈ। એ અલગ અલગ ડિઝાઇનની કે અલગ અલગ પેટર્નની આ જાળીઓ જોઈ। જાળી જોઈ જાળી સામે જોઈને બિનીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓ થી જુદા જ પ્રકારની પેટર્ન બનેલી છે, કે આ જાળી જે દિવાલ ઉપર હતી લોખંડની, એની જાળીની પેટર્ન આપના ઘરમાં બારીમાં આ પેટર્ન બનેલી છે, જાળીમાં આ પેટર્ન બનેલી છે। તો આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કપડાં પર, પછી શેતરંજી પર આપણે જોઈએ છીએ। તો અહીંયા એક આપણે ક્વેશ્ચન પૂછ્યો છે, પ્રશ્ન, ભોલું બિનીની માતાની સાલનો એક ભાગ ખાઈ ગયો। ભોલું એટલે કે ઉંદર, જેની માતાના સાલનો એક ભાગ ખાઈ ગયો। ચિત્રમાં જોઈ આપણે જોવાનું છે કયો ભાગ ખાઈ ગયો, કયો ભાગ એનો મેચ થાય છે, તો આ થાય છે નહીં, એની આ પેટર્ન છે ને એ મેચ થવી જોઈએ। આ છે નથી, આ કઈ છે, આ તો ત્યાં આપણે રાઈટ કરવાનું છે, કેમ કે કયો ભાગ ખાધો છે આપણે ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો સાચો છે આ। એવી જ રીતે અહીંયા કીધું છે કે માધવ દરવાજા પર આ આપણે જોવાનું છે, તેનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે, તેનું અનુમાન કરી શકો કે નીચેનામાંથી કઈ પેટર્ન આમાંથી બનાવી શકાય નહીં। આ જે છે આપણે આપેલી છે એક પેટર્ન, એમાંથી કીધું છે કે એમાંથી કઈ પેટર્ન ન બનાવી શકાય। આ તો બની શકે, આ બની શકે, જુઓ આની બે સાઈડ છે વણા, આની એક સાઈડ છે, તો આ નહીં બને, તો આપણે ત્યાં જોવાનું છે કે રાઈટ કરવાનું છે કે આ પેટર્ન નહીં બને। પછી આ બનશે તો એ પણ બનશે નહીં, ને આ બીજી બે પેટર્ન છે એ તો બની શકે, કેમ કે બે સાઈડ વણાક છે, તો આમાં પણ દેખાય છે, આમાં પણ દેખાય છે, એટલે કે બની શકે, તો આ ત્રણ આવે, ન બની શકે આમાં આપણે નથી કીધું, એટલે આ બે આવશે।